આપણે 4-5 દિવસ પછી પાછા ફરીથી મળીએ છીએ। આગળ આપણે ગોળીય વક્ર સપાટી પાસે થતું પ્રકાશના વક્રીભવનની ચર્ચા કરી હતી। બાળકો હવે એ જ થિયરીનો ઉપયોગ કરીને આપણે લેન્સની ચર્ચા કરવી છે। પહેલા આપણે એની ચર્ચા કરીએ કે લેન્સ કેવી રીતે બને, લેન્સ કહેવાય કોને, એ બધી ચર્ચા આજે આપણે કરશું। પછી આગળના લેક્ચરમાં લેન્સના સૂત્રની ચર્ચા છે એ કરવાના છીએ। ચાલો હવે અહીંયા ધ્યાન આપજો બાળકો, લેન્સ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ચેપ્ટરની અંદર। એના આધારે ઘણા બધા એમસીક્યુ ગુજકેટ આપણી બોર્ડની પરીક્ષા અને જેડબલી નીટની અંદર પૂછાય છે। ચાલો હવે અહીંયા જોજો, લેન્સની ચર્ચા કરીએ છીએ આપણે। પહેલાં તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે લેન્સ કોને કહેવાય। તો હવે જોવાય, લેન્સની આપણે વ્યાખ્યા લખીએ છીએ, બે વક્રીભવનકારક। વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વક્રીભવનકારક ભાઈ? એટલે કે જે સપાટી પાસેથી વક્રીભવન થઈ શકતું હોય એવી સપાટી, શબ્દ લખ્યા છે બે, એટલે કે બે વક્રીભવનકારક સપાટી। પારદર્શક માધ્યમ હોય તો વક્રીભવન થાય, હો કેવું માધ્યમ હોય તો પારદર્શક। બે વક્રીભવનકારક સપાટીથી ઘેરાતા અને પ્રતિબિંબ રચી શકે તેવી રચનાને લેન્સ કહે છે। આ થઈ ગઈ ભાઈ લેન્સની વ્યાખ્યા। બે વક્રીભવનકારક સપાટીઓ હોવી જોઈએ, કેટલી? બે। અને ફરીથી બીજી વાત કે પ્રતિબિંબ રચી શકે તેવી રચના હોય તો શું કહેવાય? લેન્સ। હવે બીજી વાત લેન્સની જ અંદર, કે આ લેન્સની અંદર બે વક્રીભવનકારક સપાટી ગોળીય હોય એવું જરૂરી નથી, તેમાંથી કોઈ એક સપાટી તો ગોળીય હોવી જ જોઈએ। એટલે કે બે વક્રીભવનકારક સપાટીઓ છે એમાંથી એક સપાટી કેવી હોવી જોઈએ? ગોળીય। હવે અહીંયા જોવો, આપણે લેન્સ જુદા જુદા લેન્સના પ્રકારો વિશેની ચર્ચા કરીએ, બરાબર? સૌ પ્રથમ અહીંયા જોવો, એક લેન્સ બનાવું છું, આ એક વક્રીભવનકારક સપાટી, આ બીજી વક્રીભવનકારક સપાટી। જો આ બે સપાટીઓનો આકાર બહિર્ગોળ છે તો આવા લેન્સને આપણે દ્વિ બહિર્ગોળ લેન્સ કહેશું। કેવો લેન્સ કહેશું? દ્વિ બહિર્ગોળ લેન્સ, અથવા તો ખાલી બહિર્ગોળ લેન્સ બોલો તો પણ ચાલે, અથવા તો ખાલી બહિર્ગોળ લેન્સ બોલો તો પણ ચાલે। ત્યારબાદ આવો પણ એક લેન્સ હોય, જોજે અહીંયા પણ બે વક્રીભવનકારક સપાટીઓ છે। બે સપાટીઓ કેવી છે? તો કે ગોળીય છે। તો પછી આવા લેન્સને શું નામ આપશું? તો કે બે સપાટીઓ કઈ સાઈડ વક્રતા ધરાવે છે? અંદરની સાઈડ। તો આવા લેન્સને દ્વિ અંતર્ગોળ લેન્સ શું કહેશું? દ્વિ અંતર્ગોળ લેન્સ, અથવા તો ખાલી તમે એને અંતર્ગોળ લેન્સ પણ કહી શકો, બરાબર છે? હજી આગળ આપણે લેન્સનો એક પ્રકાર જોઈએ, જોઈએ આ વક્રીભવનકારક સપાટી જ છે પણ કેવી છે? સમતલ। હવે આમાં હજી એક સપાટી આપણે ઉમેરી દઈએ,
એટલે કે આની અંદર બે વક્રીભવન કારક સપાટીઓ થઈ ગઈ, પરંતુ બે વક્રીભવન કારક સપાટીઓ જુઓ ગોળીય નથી, બંને વક્રીભવન કારક સપાટીઓ ગોળીય નથી. લેન્સની વ્યાખ્યા તમે જોઈ હતી, અહીંયા જોવો જોઈએ શું કીધું કે બે વક્રીભવન કારક સપાટીઓ જોઈએ ભાઈ, પરંતુ તેમાંથી કોઈ એક સપાટી ગોળીય હોય તો ચાલે, પણ એક તો હોવી જ જોઈએ, બરાબર છે? બે ના હોય તો ચાલે, ફક્ત કેટલી એક હોય તો પણ ચાલે. તો આવા લેન્સને કેવો લેન્સ કહેવાય ભાઈ? એક સપાટીનો આકાર કેવો છે? બહિર્ગોળ. એક સપાટી કેવી છે? તો કે સમતલ. તો આવા લેન્સને કેવો લેન્સ કહેવાય? સમતલ. બહિર્ગોળ લેન્સ કેવો લેન્સ કહેવાય? સમતલ બહિર્ગોળ લેન્સ. હજી આપણે એક લેન્સ જોઈએ. ફરીથી જોવો, એક સપાટી કેવી બનાવી આપણે? તો કે સમતલ. બીજી સપાટી જોવો તો કેવો આકાર ધરાવે છે? તો કે અંતર્ગોળ આકાર. તો આવા લેન્સને કેવો લેન્સ કહેવાય? સમતલ. અંતર્ગોળ લેન્સ કેવો લેન્સ કહેશું આપણે? સમતલ અંતર્ગોળ લેન્સ. હવે આપણે લેન્સના પ્રકારોની ચર્ચા કરીશું. આ દરેક લેન્સ વિશેની વાતો આપણે આગળના લેક્ચરોમાં કરવાના છીએ. અત્યારે આપણે પહેલાં આ બે લેન્સ કેવી રીતે બનાવો એની ચર્ચા કરવી છે. દ્વિબહિર્ગોળ લેન્સ અને દ્વિઅંતર્ગોળ લેન્સ કેવી રીતે બનાવો? તો કે ભાઈ, જો આ લેન્સ અથવા તો આ લેન્સ તમારે બનાવવો હોય તો તમારી પાસે બે ગોળાકાર કવચની જરૂર પડે. કેટલા ગોળાકાર કવચ જોઈએ ભાઈ? બે ગોળાકાર કવચ જોઈએ. કેટલા? બે. અને બે કવચ કેવા હોવા જોઈએ? તો કે પારદર્શક. જોવો, અહીંયા ધ્યાન આપજો, કેવી રીતે ગોળાકાર કવચ આપણે ગોઠવીએ કે જેના આધારે લેન્સ છે એ આપણે બનાવશું. હવે જોવો, પહેલાં આપણે કોઈ એક ગોળાકાર કવચ ધ્યાનમાં લીધું. આવું એક ગોળાકાર કવચ છે. હવે આ ગોળાકાર કવચ હોય તો આ ગોળાકાર કવચને કંઈક ત્રિજ્યા પણ હોય, એ ત્રિજ્યાને આપણે વક્રતા ત્રિજ્યા કહી દઈએ, બરાબર છે? હાલ, આ એની શું થઈ ગઈ? વક્રતા ત્રિજ્યા. હજી એક ગોળાકાર કવચ લઉં છું ભાઈ. એ ગોળાકાર કવચને હું આવી રીતે કંઈક ગોઠવું છું. આ બે ગોળાકાર કવચ થઈ ગયા. આ બીજું ગોળાકાર કવચ છે, આ એની કંઈક ત્રિજ્યા, બરાબર? હવે જુઓ, આ વચ્ચેનો તમને જે શેપ દેખાય છે આવા આકારનો, એ વચ્ચેનો જે શેપ છે એ શેપ એ જ શું છે? તો કે લેન્સ છે ભાઈ. એના માટે તમે કેટલા ગોળાકાર કવચનો ઉપયોગ કર્યો? તો કે બંને. હવે આ બે ગોળાકાર કવચ છે એ બે ગોળાકાર કવચ સરખા જ હોવા જોઈએ એવું જરૂરી નથી. એનો મતલબ શું થાય ભાઈ? કે આ ગોળાકાર કવચની ત્રિજ્યા કંઈક હોય તો આ ગોળાકાર કવચની ત્રિજ્યા બીજી કંઈક હોય. માની લ્યો કે આ જે ગોળાકાર કવચ છે એની ત્રિજ્યાને આપણે આર વન નામ આપીએ, તો આ બીજું ગોળાકાર કવચ છે એની ત્રિજ્યાને શું નામ આપશું? આર ટુ. એટલે કે બંને ગોળાકાર કવચની ત્રિજ્યાઓ સમાન જ હોવી જોઈએ એવું જરૂરી નથી. ખ્યાલ પડ્યો? હવે આ બે ગોળાકાર કવચનો બહારનો ભાગ આપણે કટ કરી નાખીએ. શું કરી નાખીએ? કટ કરી નાખીએ. અને જે ભાગ વચ્ચે વધે છે એ ભાગ એટલે શું? તો કે શું? બહિર્ગોળ લેન્સ. ખ્યાલ પડે છે? આ બની ગયો બહિર્ગોળ લેન્સ. આ બેની વક્રતા ત્રિજ્યાઓ, ખ્યાલ પડી ગયો? એકની વક્રતા ત્રિજ્યાને આપણે શું નામ આપ્યું? આર વન. બીજાની વક્રતા ત્રિજ્યાને શું નામ આપ્યું? આર ટુ. હવે જોવો અહીંયા ધ્યાન, હજી અહીંથી વાત આપણી પૂરી નથી થઈ જતી, હજી તો આમાં કેટલું બધું છે.
હવે આ લેન્સ બની ગયો ભાઈ, બેયની વક્રતા ત્રિજ્યાઓ જુદી જુદી છે, ક્યારે કેવું બને કે બંનેની વક્રતા ત્રિજ્યા કેવી હોય, સમાન પણ હોય, એ આપણે ચર્ચા પછી કરશું. પણ અહીંયા ધ્યાન પહેલાં આપજો. હવે અહીંયા બે વક્રી ભવન કારક સપાટીઓ છે, ખ્યાલ પડી ગયો. હવે આ જે કાળી વક્રી ભવન કારક સપાટી છે એ ક્યાં કવચમાંથી બની? તો કે આ કવચમાંથી. તો અહીંથી અહીંયા સુધીના અંતરને પણ શું કહેવાય, વક્રતા ત્રિજ્યા જ કહેવાય કે નહીં ભાઈ? તો ચાલો એની વક્રતા ત્રિજ્યાને આપણે શું કહી દીધું, આર વન. ખ્યાલ પડી ગયો. આ શું છે, આ ગોળાકાર કવચની વક્રતા ત્રિજ્યા. એ જ રીતે હવે આ બીજી વક્રી ભવન કારક સપાટી છે તો એની વક્રતા ત્રિજ્યા જે છે એને આપણે શું કહેવું પડશે, તો કે આર ટુ. શું નામ આપશું, આર ટુ. ખ્યાલ પડે છે ભાઈ? આ થઈ ગયું આર વન, આ થઈ ગયું આર ટુ. હવે મને કહેજો કે આ આપણે વક્ર સપાટી કાળી હતી એને એક નામ આપ્યું, આ બ્લુ હતી એને આપણે શું નામ આપ્યું, બીજી વક્રી ભવન કારક સપાટી, તો એને આપણે શું કહી દઈએ, બે. હવે કાળી હતી એની વક્રતા ત્રિજ્યા આ છે, હા કે ના, એને આપણે રેડ કલર વડે દર્શાવીએ. તો આ શું છે બાળકો, તો કે આ અહીંથી અહીંયા સુધીનું અંતર કે જેને આપણે આર વન કીધું. શું કીધું, આર વન. એવી જ રીતે હવે આ બ્લુ કલરની સપાટી છે તો એની વક્રતા ત્રિજ્યા જે છે, જુઓ તો આ વક્રતા ત્રિજ્યાને આપણે શું કહીએ, આર ટુ. ખ્યાલ પડી ગયો. તો આવી રીતે ભાઈ એક લેન્સ બન્યો. આ કયો લેન્સ બન્યો, હજી બહિર્ગોળ લેન્સ. આવી જ રીતે આપણે કેવો લેન્સ હજી તૈયાર કરશું, તો કે અંતર્ગોળ લેન્સ પણ તૈયાર કરશું. કેવો લેન્સ તૈયાર કરશું, અંતર્ગોળ લેન્સ. હવે જોવો જોઈએ કેવી રીતે અંતર્ગોળ લેન્સ તૈયાર કરશું. તો એની અંદર પણ કેટલા ગોળાકાર કવચની જરૂર પડશે, તો કે બે. ચાલો એક ગોળાકાર કવચ, આ બીજું ગોળાકાર કવચ. હવે તમે જોઈ શકો છો ભાઈ, આ જે વચ્ચેનો ભાગ તમને દેખાય છે, આ વચ્ચેનો ભાગ એ કયો લેન્સ તૈયાર થયો કહેવાય તમારી પાસે ભાઈ? તો કે આ જે વચ્ચેનો ભાગ છે એ આપણો અંતર્ગોળ લેન્સ છે, બરાબર. બાકીના ભાગને આપણે શું કરી દઈએ, દૂર કરી દઈએ. અહીંયા પણ બે ગોળાકાર કવચનો ઉપયોગ કર્યો. કેટલા? તો કે બે ગોળાકાર કવચ. તો હવે બે ગોળાકાર કવચ હોય તો બેયની વક્રતા ત્રિજ્યાઓ એક જ હોય એવું જરૂરી નથી. બેયની કેવી હશે, અલગ અલગ પણ હશે અને ક્યારેક એક પણ હોય. તો હવે આની વક્રતા ત્રિજ્યાને આપણે એક નામ આપી દઈએ, આ બીજી છે એને આપણે શું નામ આપી દઈએ, તો કે બે. જેવી રીતે બહિર્ગોળમાં નામ આપ્યા આને એક, એવી જ રીતે આને એક, આને બે, એવી જ રીતે આને પણ બે. બંનેની વક્રતા ત્રિજ્યાઓ ભાઈ, આ ગોળાકાર કવચ છે તો આની વક્રતા ત્રિજ્યા, આનું વક્રતા કેન્દ્ર અહીંયા હશે કે જેને હું નામ આપી દઉં આર વન. આ બીજું ગોળાકાર કવચ, એની વક્રતા ત્રિજ્યા એને હું નામ આપી દઉં છું આર ટુ. ખ્યાલ પડી ગયો. તો આ કેવો લેન્સ થઈ ગયો તૈયાર આપણી પાસે, અંતર્ગોળ લેન્સ. કેવો લેન્સ, અંતર્ગોળ લેન્સ. હવે ભાઈ તમને કોઈ એમ પૂછે કે સંજ્ઞા પદ્ધતિ અનુસાર બંને વક્રતા ત્રિજ્યાઓ આર વન અને આર ટુની જો ચર્ચા કરતા હોઈએ તો આર વન અને આર ટુ કોણ ધન કોણ ઋણ, તમારે કહેવાનું છે મને. આવી રીતે હું કિરણો અહીંયા આપાત કરું છું, બરાબર. તો એનો મતલબ તો એવો થઈ ગયો કે આ આપણી આપાત કિરણની દિશા થઈ. કઈ દિશા થઈ, આપાત કિરણની દિશા. હવે બંને વક્રતા ત્રિજ્યાઓ કોણ ધન છે કોણ ઋણ છે એ ચર્ચાઓ કરવી છે. ચાલો હવે મને કહેજો, અહીંયા આર વન ધન થશે કે ઋણ થશે? ચાલો અંતર અહીંયા એના સેન્ટરથી માપશું લેન્સના,
આગળની વ્યાખ્યાઓ આપણે ભણશું આગળના લેક્ચરમાં. હાલો મને કહી દો, આર વન ધન થશે કે ઋણ થશે? ભાઈ આવી રીતે અહીંથી તમે આ બાજુ જાઓ છો એટલે કે કઈ દિશામાં જાઓ છો? આપાત કિરણની દિશામાં. તો આર વનની સંજ્ઞા શું થશે ભાઈ? તો કે ધન. હવે મને કયો આર ટુની સંજ્ઞા શું થશે? અહીંયા કઈ બાજુ જાઓ છો? અહીંયા સેન્ટરથી આ તરફ આવ્યા તો આપાત કિરણની કઈ બાજુ ગયા તમે? વિરુદ્ધ દિશામાં. તો સંજ્ઞા શું થશે? તો કે ઋણ. તો આ વાત મેં બહિર્ગોળ લેન્સ માટે કહી, આ જ વાત મારે અંતર્ગોળ લેન્સમાં કરવી હોય તો મને કયો આર વન શું થશે? કઈ બાજુ જવું છે? આપાત કિરણની વિરુદ્ધ દિશામાં. અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જાઓ એટલે સંજ્ઞા શું થશે ભાઈ? ઋણ. આ બાજુ જાઓ છો આપાત કિરણની દિશામાં તો સંજ્ઞા શું થશે? ધન. ખ્યાલ પડ્યો? આ આર વન આમાં ધન, આમાં આર વન શું થઈ ગયું? ઋણ. જુઓ ભાઈ આ લેન્સ કેવી રીતે બનાવ્યા એ ખાસ મગજમાં રાખવાનું છે, કારણ કે આ જો લેન્સ તમને સમજાશે તો જ આગળની લેન્સની થિયરીઓમાં આપને ખબર પડશે કોણ ધન કોણ ઋણ, કોણ ધન કોણ ઋણ એ પણ ખ્યાલ પડવો જોઈએ. તો જ આના આધારે MCQ પૂછાઈ ગયા ગુજકેટની અંદર એની માહિતી મળશે. ચાલો એક વખત નજર કરી લ્યો આમાં.